જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ખારા ભાત. તો ખારા ભાતમાં તે બધે આપણે સામગ્રી તૈયાર કરી લીધી છે. તો સૌ પ્રથમ તો જો અહીંયા ડુંગળીના મોટા ટુકડા કરી લીધા છે, ડુંગળીના બટેટા છે તો એને લઈ લીધા છે, અને અહીંયા આપણે ટમેટા મરચાં છે, આ ડુંગળી, અને અહીંયા આદુ લસણની પેસ્ટ, અને અહીંયા ભાત પણ સારી રીતે ધોઈ લઈ લીધા છે, અને હિંગ પણ આપણે લઈ લીધી છે, અને ગેસ ઉપર મૂકી દીધું છે તેલ તપવા. તો જો ફ્રેન્ડ્સ, અને ખારી ભાતના એક સ્પેશિયલ મસાલા, આ જો રાઈ છે, સૂકા લાલ મરચાં, તજ, બાદેવું, ડગરફૂલ, લવિંગ, જીરું, મરી અને તેજપત્તા. તો ફ્રેન્ડ્સ, આનાથી આપણે ખારી ભાતનો વઘાર કરશું ને તો ખારી ભાતનો ટેસ્ટ એટલો સરસ આવશે કે આજુબાજુમાં બે ત્રણ ઘણે ખબર પડશે કે અહીંયા ખારા ભાત બન્યા છે, એટલે મસ્ત સુગંધ આવે ને આ વઘાર કરવાથી. તો તમે પણ એકવાર ટ્રાય કરજો આ મસાલા નાખીને. આ સ્પેશિયલ છે ખારા ભાત માટે ડગર ફૂલ ને કહેવાય. તો જો આપણે કુકર મૂકી દીધું છે તપવા, અને આપણે હવે જરૂર પ્રમાણે તેલ લઈ લેશું. તેલ તપે એટલે આપણે આ સૂકા મસાલા આપણે લીધા છે એ આપણે એડ કરી દઈશું અંદર. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા તેલ એડ થઈ ગયું છે. હવે આપણે આ સૂકા મસાલા છે એ આપણે તેલમાં નાખી દઈશું, નહીં આપણે ઢાંકી લેશું. આમાં ખારી ભાતમાં બસ એક વઘારની જ ખૂબી છે, જો વઘાર સારો બેસી જાય તો ખારી ભાત તો એક વાર નહીં બે ત્રણ વાર માંગશે ઘરમાં ખારી ભાત, એટલી જોરદાર ખારી ભાત બને. અને અમારા ઘરમાં ખારી ભાત બધેની ફેવરેટ છે, બધાને બહુ ભાવે છે ખારી ભાત. અમે આ રીતે બનાવીએ એટલે સરસ બધાને લાગે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા રાઈ જીરું તતડી ગયા છે, આપણે હિંગા નાખી દીધી છે થોડી, અને ડુંગળી નાખી તરત નાખી દઈશું આપણે થોડી વાર માટે ઢાંકી લેવાથી વઘાર છે એ અંદર બેસી જાય. તો જો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. અને આપણે સૂચવા દઈશું બરાબર. તો સૌ પ્રથમ તો આપણે તેમાં મીઠું નાખી દઈશું. મીઠું નાખવાથી ડુંગળી અને બટેટા જલ્દી ચડી જાય છે. તો જરૂર પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, અને હવે તેને પણ આપણે સારી રીતે હલાવી લઈએ. અને હવે આપણે થોડી વાર માટે આપણે તેને ઢાંકી દઈશું, થોડી થોડી વાર આપણે વચ્ચે વચમાં ચેક કરતા રહેશું અને હલાવતા રહેશું. તો જો આપણે વચમાં જોઈ લઈશું કે ડુંગળી ને બટેટા ચડાઈ ગયા છે સારી રીતે કે નહીં. તો જો ફ્રેન્ડ્સ, હજી થોડી વાર આપણે તેને ચડવા દઈશું. ડુંગળી પણ સારી રીતે ચડાવવી ખૂબ જરૂરી છે, ડુંગળી કાચી રહી જાય તો ખારા ભાતનો ટેસ્ટ પણ સારો ના આવે. પણ અત્યારે તો જો વઘાર કર્યો છે તો પણ મસ્ત સુગંધ આવે છે ખારા ભાતની. તો હજી આપણે તેને ચડવા દઈશું, તેમાં બરાબર ડુંગળી અને બટેટા સતળી જશે સારી રીતે. જો ફ્રેન્ડ, અહીંયા ડુંગળી અને બટેટા થોડા ચડી ગયા છે 50% જેવા. તો હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ છે એ આપણે નાખી દઈશું.
તે પણ તેલ ભેગી સારી રીતે સંતળાઈ જાય અને કારા ભાતનો ટેસ્ટ ખૂબ સરસ આવે. આમાં આદુને લસણની પેસ્ટ નાખવાથી પણ કારી ભાતનો ટેસ્ટ બહુ વધી જાય છે, બહુ મસ્ત બને છે. તો આપણે તેને સારી રીતે મિક્સ કરી અને થોડી માટે ઢાંકણું ઢાંકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આદુ લસણની પેસ્ટ નાખી ને સસડી ગઈ છે, તો કેવી મસ્ત સુગંધ આવી ગઈ છે. અને જો અહીંયા તેલ પણ છૂટું પડવા માંડી ગયું છે, જુઓ એનો અર્થ એ થયો કે ડુંગળી બરાબર સળગાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ટામેટાં અને મરચાં નાખી દઈશું. તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે વચમાં તેને જોતા રહેવું પડે, તરિયામાં ચોંટી ન જાય તેને ખાસ ધ્યાન રાખવાનું. જો તરિયામાં ચોંટી જાય તો કારી ભેતમાં તેલ બરેલી સ્મેલ આવે, તો કારા ભાતનો ટેસ્ટ પણ બગડી જાય. તેથી પણ તેને હલાવવું પણ વચમાં ખૂબ જરૂરી છે. અને ટમેટાને આપણે થોડા જ કચરા આપણે ચડાવી લઈશું, બહુ પૂરા ચડાવવાની જરૂર નથી, આપણે થોડા ચડાવી લઈશું અને ફરી આપણે પાછું ઢાંકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ટામેટા પણ આપણા થોડા ચડી ગયા છે. હવે આપણે તેમાં આ ધોયેલા ભાત છે એ આપણે નાખી દઈશું. 3-4 વખત આપણે ભાત ધોયા છે સારી રીતે. હવે આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ તમને બતાવું, હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો સૌ પહેલા તો આપણે હળદર નાખીશું જરૂર પ્રમાણે, ધાણા જીરું પાવડર નાખીશું 1 ચમચી, અને મરચાં જેટલી તીખી ખાવી હોય આપણે એ પ્રમાણે આપણી રીતે મરચાં નાખી દઈશું. મરચાં પણ બહુ તીખા નથી, મીડિયમ છે. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, સારી રીતે મિક્સ કર્યા બાદ તેલ છૂટું પડવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે પાણી નાખીશું તેમાં. મસાલા બરાબર જો પાકી ગયા છે આમાં. અને ફ્રેન્ડ્સ, આ 1 લોટી પાણી છે તો એ આપણે આ આદુ લસણની પેસ્ટવાળી ખાંડવી છે તો તેમાં નાખી દીધું છે. અને આપણે હવે નાખી દઈશું. તો આપણે 1 વાટકી ભાત હતા તો આપણે કુકરમાં ખારી ભાત બનાવીએ એટલે 1 લોટી પાણી બસ થઈ જાય. 1 લોટી પાણીમાં જ આપણા ખારે ભાત બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું. આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને સીટી ઉપર નાખી દીધી છે. આશરે આપણે 2-3 વિસલ વગાડશું એટલે આપણે ખારી ભાત બનીને તૈયાર થઈ જશે. બહુ વાર નથી લાગતી ખારી ભાતને, કારણ કે ડુંગળી બટેટા બધું ચડાવી દીધું હોય. તો જો ફ્રેન્ડ્સ, આપણા ખારા ભાત અહીંયા બનીને રેડી થઈ ગયા છે. જો તમને બતાવું કેવી મસ્ત ખારી ભાત બની છે. એકદમ છૂટી મસ્કારી ભાત બની છે.
તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.